હિંમતનગર જિલ્લા પંચાયત ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાની સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2023-24 નું બજેટ રજૂ કરવામાં આવ્યું। એમાં આજે જે મુદ્દાઓ હતા એમાં ત્રણ મુદ્દાઓ ખાસ હતા। એક તો સાબરકાંઠા જિલ્લા પંચાયતની જે અગાઉ સામાન્ય સભા મળી હતી એની કાર્યવાહી નોંધને વંચાણે લેવું, તે જ રીતે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધની બહાલી આપવી, અને ત્રીજું કે 23-24 બજેટ રજૂ કરવાની વાત હતી। એની અંદર આમ જોઈએ તો સાબરકાંઠા જિલ્લા પંચાયતને આ કોરોનાના કાળે 100 ભંડોળમાં બહુ લિમિટેશન છે, એટલે બીજી જે અમદાવાદ કે વડોદરાની જિલ્લા પંચાયતો છે એમને ભાડાની અને બીજી પણ વિવિધ આવકો થતી હોય છે, ત્યારે અહીંયા રેતીકાકર અને સ્ટેમ્પ ડ્યુટીની જે આવક છે એ કોરોનાને કારણે ઘટેલી, એટલે આવકના સાધનો ખૂબ મર્યાદિત છે। છતાં પણ અમે આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકોને વિકાસ થાય, અને જેમ પ્રમાણે મોદી સાહેબ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકાર જે રીતે તમામ જાતના ધંધાઓ, તમામ જાતના વર્ગો અને દરેક લોકોનો આર્થિક વિકાસ માટે જે પ્રયત્નશીલ છે એ બાબતને ધ્યાને રાખી અને અમે 2023-24 સ્વભંડોળ સાધનો ઓછા હોવા છતાં પણ અમે ધ્યાને રાખીને બજેટને રજૂ કર્યું છે, અને વિશેષમાં તો નબળા વર્ગોનું ઉત્થાન થાય એના માટે ખાસ પ્રયત્ન કરવામાં આ બજેટમાં આવ્યું છે। બજેટમાં કંઈ ખાસ કરવું આજે ખાસમાં તો લગભગ આમ તો જે પ્રમાણે હોય છે તે પ્રમાણે જ છે, પણ ખાસની અંદર તો આપણે એક તો જે પછાત વિસ્તારોની અંદર કે દૂધની જે ડેરીઓ ચાલુ કરવાની હોય એને પણ અમે પ્રોત્સાહન આપવા માગીએ છીએ જિલ્લા પંચાયત દ્વારા, અને ખેતીવાડીની અંદર પણ પ્રાકૃતિક ખેતીને પણ આપણે મહત્ત્વ આપવા માગીએ છીએ કે અત્યારે જેમ ઝેરી કેમિકલ્સ અને દવાઓના કારણે જમીન પણ બગડે છે અને પાક પણ ઝેરી હોય એનાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ નુકસાન થાય છે, એટલે અમે આ જિલ્લા પંચાયત દ્વારા આ બાબત પણ ખેડૂતો સુધી લઈ જઈ અને પશુપાલનનો પણ વ્યવસાય જે ટૂંકી જમીનવાળા છે એમનામાં વધે અને વધુ વધુ ડેરીઓ ચાલુ થાય એવો પણ ડેરીઓ જોડે કોલેબોરેશન કરી અને લોકોને આર્થિક રીતે પગભર થાય એના માટે ખાસ પ્રયત્ન કરશું।